ચાલો વિદ્યાર્થી મિત્રો આર્યમ એજ્યુકેશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ નંબર 10 ગઈકાલે પૂર્ણ કર્યું. પ્રકરણ નંબર 11 બેંક સિલક મેળ ખૂબ જ મજા આવે એવું પ્રકરણ છે મિત્રો. સૌથી પહેલાં બેંક સિલક મેળનો અર્થ જોઈએ તો રોકડ મેળ અને પાસબુકની સિલક તફાવતના કારણો જાણવા માટે વેપારી નિયત સમયના અંતે એટલે મોટા ભાગે એક માસના અંતે જે પત્રક બનાવે તે પત્રકને બેંક સિલક મેળ કહેવાય. ફરીથી રોકડ મેળ અને પાસબુકની સિલક તફાવતના કારણો જાણવા માટે કોણ બેંક સિલક મેળ બનાવશે? તો વેપારી. ક્યારે? તો નિયત સમયના અંતે, મોટા ભાગે એક માસના અંતે. અને બેંક સિલક મેળ એ શું ગણાય? તો પત્રક ગણાય, ખાતું નથી. એવું આપણે જે કાજુ સરવૈયું ભણ્યા એ પણ પત્રક છે, ખાતું નથી. તો રોકડ મેળ અને પાસબુક, વેપારી પોતાના વ્યવહારની નોંધ રોકડ મેળમાં કરે, બેંક વેપારી સાથેના જે વ્યવહારો હોય એની નોંધ પાસબુકમાં કરે. આમ રોકડ મેળ અને પાસબુક મુજબની બાકી સરખી થવી જોઈએ. પરંતુ કોઈ કારણોસર જો બંનેની બાકી સરખી ન હોય તો કયા કારણે સિલક તફાવત આવ્યો તેના કારણો જાણવા માટે વેપારી નિયત સમયના અંતે જે પત્રક બનાવે એ પત્રકને બેંક સિલક મેળ કહેવાય, જે અર્થ અગત્યનો. હવે બેંક સિલક મેળ શા માટે બનાવવામાં આવે? તો રોકડ મેળ અને પાસબુકની સિલક તફાવતના કારણો જાણવા માટે. ત્યારબાદ બીજો પ્રશ્ન, બેંક સિલક મેળ કોણ તૈયાર કરે? તો બેંક સિલક મેળ વેપારી તૈયાર કરે. બેંક સિલક મેળ એ ખાલી જગ્યા નથી. તો બેંક સિલક મેળ એક પત્રક ગણાય, ખાતું નથી. ચાલો આગળ બેંક સિલકનો અર્થ જોઈએ, જે આપણે રોકડ મેળના પ્રકરણની અંદર ઓલરેડી ભણી ગયા. તો પણ વેપારીના બેંક ખાતામાં જમા રહેલી રકમને બેંક સિલક કહેવાય, જે સાદો અર્થ. વેપારીના બેંક ખાતામાં જે કંઈ જમા રહેલી રકમ હોય તેને બેંક સિલક કહેવાય. અથવા રોકડ મેળની આઈ બાજુના બેંકખાનાનો સરવાળો વધુ હોય તેમાંથી રોકડ મેળની વ્યય બાજુના બેંકખાનાનો સરવાળો બાદ કરતા જે વ્યય બાજુ બા લઈ ગયા તમે લખતા હતા એને બેંક સિલક કહેવાય. એટલે રોકડ મેળની આઈ બાજુના બેંકખાનાનો સરવાળો વધુ હોય તેમાંથી રોકડ મેળની વ્યય બાજુના બેંકખાનાનો સરવાળો બાદ કરતા જે કંઈ તફાવત મળે તેને બેંક સિલક કહેવાય, જે પણ અર્થ તરીકે કોઈ કોઈ વાર આવી શકે. હવે બેંક સિલક એ વેપારીનું બેંક પ્રત્યેનું લેણું કહેવાય, મિલકત કહેવાય. અને બેંક સિલકની હંમેશા ઉધાર બાકી હોય. બેંક સિલકનું વ્યાજ એ વેપારીની આવક ગણાય અને બેંકનો ખર્ચ ગણાય. બેંક સિલકનું વ્યાજ એ વેપારીની આવક ગણાય અને બેંકનો ખર્ચ ગણાય. ઓકે, તો હવે આગળ બેંક ઓવરડ્રાફ્ટ BOD નો અર્થ જોઈએ. તો બેંક સિલક કરતાં વિરુદ્ધ અર્થ તરીકે બોલવાનો, વેપારીના બેંક ખાતામાં જમા રહેલી રકમ કરતાં બેંકની પૂર્વ મંજૂરીથી બેંકમાંથી વધુ ઉપાડેલી રકમને બેંક ઓવરડ્રાફ્ટ અથવા અતિરિક્ત ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. વેપારીના બેંક ખાતામાં જમા રહેલી રકમ કરતાં બેંકની પૂર્વ મંજૂરીથી વધુ ઉપાડેલી રકમને બેંક ઓવરડ્રાફ્ટ અથવા અતિરિક્ત ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. અથવા બીજો અર્થ જોઈએ તો રોકડ મેળની જે ઉધાર બાજુનો ટોટલ મોટો હતો તો બેંક સિલક આવી,
હવે રોકડ મેળની જમા બાજુના બેંક ખાનાનો સરવાળો વધુ હોય તેમાંથી રોકડ મેળની ઉધાર બાજુના બેંક ખાનાનો સરવાળો બાદ કરતા ઉધાર બાજુ જે તફાવત મળશે એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય જે ઓલરેડી રોકડ મેળના પ્રકરણની અંદર અભ્યાસ કરી ગયા છે હવે બેંક ઓવરડ્રાફ્ટ એ વેપારીનું બેંક પ્રત્યેનું દેવું ગણાય અને માટેની જમા બાકી ગણાય બેંક શિલ્લક એ વેપારીનું બેંક પ્રત્યેનું લેણું ગણાય મિલકત ગણાય અને ઉધાર બાકી હોય તો બેંક ઓવરડ્રાફ્ટ એ વેપારીનું બેંક પ્રત્યેનું દેવું ગણાય અને તેથી એની જમા બાકી હોય હવે બેંક શિલ્લકનું વ્યાજ એ વેપારીની આવક હતી અને બેંકનો ખર્ચ હતો તો બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ વેપારીનો ખર્ચ ગણાય અને બેંકની આવક ગણાય જે પણ યાદ રાખવાનું ખૂબ અગત્યનું જે આપણે બેંક શિલ્લક બેના દાખલાઓની ગણતરી કરશું ત્યારે બેંક ઓવરડ્રાફ્ટનું બેંક શિલ્લકનું વ્યાજ એ કોના માટે આવક છે કોના માટે ખર્ચ એ પોઈન્ટ તમારે ત્યાં યાદ રાખવાનો છે એટલે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ વેપારીનો ખર્ચ ગણાય અને બેંકની આવક ગણાય ત્યારબાદ આગળ પાસબુકનો અર્થ જોઈએ તો પાસબુક એટલે બેંકના જોડે વેપારીના ખાતાની અથવા વેપારીના ખાતાની અથવા તો જોડાની નકલ અથવા ઉતારો પાસબુક એટલે બેંકના જોડે વેપારીના ખાતાની નકલ દર્શાવતો ઉતારો દર્શાવતી જે બુક હોય એને પાસબુક તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા બેંક શિલ્લકનો મેળનો અર્થ બેંક શિલ્લકનો અર્થ બેંક ઓવરડ્રાફ્ટનો અર્થ એની બાકી કઈ હોય બરાબર એના વ્યાજ કોના માટે કઈ આવક ગણાય કોના માટે ખર્ચ ગણાય એ યાદ રાખવાનો અને પાસબુકનો અર્થ એક ગુણ માટે અગત્યનો હવેનો આગળનો પોઈન્ટ જોવાનો કે બેંક શિલ્લક મેળ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ તો બેંક શિલ્લક મેળ બનાવવા માટેની મુખ્ય બે રીતો એક ઉમેરો બાદની રીત અને બીજી ઉધાર જમાની રીત તો એમાં સૌથી વધારે ઉપયોગી ઉધાર જમાની રીત એની જ આપણે પહેલાં વાત કરશું તો સૌથી પહેલાં બેંક શિલ્લક મેળની શરૂઆત રોકડ મેળ અથવા પાસબુકની આખરની બાકીથી શરૂઆત કરવાની સૌ પ્રથમ બેંક શિલ્લક મેળની શરૂઆત રોકડ મેળ અથવા પાસબુકની આખરની છેલ્લી બાકીથી શરૂઆત કરવી અને એ બાકી તમને ઓલરેડી રકમની અંદર આપી દીધેલી હશે હવે એના માટે યાદ રાખવાનું કે રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે બેંક શિલ્લક કહેવાય બીજો નંબર રોકડ મેળ મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય તો રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે બેંક શિલ્લક અને જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ હવે એ જ પ્રમાણે પાસબુક મુજબ ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય અને પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક શિલ્લક તો રોજ પાઉં ખાઈએ તો દેવું વધે રોજ પાઉં ખાઈએ તો દેવું વધે રોજ એટલે રોકડ મેળ મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ દેવું વધે એટલે બેંક ઓવરડ્રાફ્ટ એ દેવા તરીકે અર્થ ગણાશે તો રોકડ મેળ મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ અને પાઉ એટલે પાસબુક મુજબ ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ તો એ સિવાયની જે બાકી હશે એ બેંક શિલ્લક ગણાશે એટલે રોકડ મેળ મુજબ જમા બાકી અને પાસબુક મુજબ ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય રોકડ મેળ મુજબ ઉધાર બાકી અને પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક શિલ્લક કહેવાય એ રીતે તમારે બાકી યાદ રાખવાની અને દાખલાની શરૂઆત આ ચાર જે પોઈન્ટ આપ્યા એમાંથી કાં રોકડ મેળ મુજબની કોઈ ઉધાર બાકી જમા બાકી આપશે અથવા પાસબુક મુજબ ઉધાર કે જમા બાકી આપેલી હશે એમાંથી તમારે દાખલાની શરૂઆત કરવાની બીજો નંબર રોકડ મેળ અને પાસબુકની શરૂની બાકીને ધ્યાનમાં લેવી નહીં
જો તમને દાખલામાં કોઈ વખત જે મહિનાનો બેંક સિલક મેળ બનાવવાનો હોય એ મહિનાની શરૂની બાકી આપેલી હોય તો શરૂની બાકી તમારે ધ્યાનમાં લેવાની નથી. ત્રીજો નંબર કે જે વ્યવહારની નોંધ રોકડ મેળ કે પાસબુકમાં જે બાજુ નોંધ કરી હોય તેનાથી વિરુદ્ધ બાજુ બેંક સિલક મેળમાં નોંધ થશે. માનો કે રોકડ મેળની ઉધાર બાજુ નોંધ કરેલી હોય તો પાસબુકમાં સોરી બેંક સિલક મેળમાં જમા બાજુ નોંધ થશે. રોકડ મેળમાં જમા બાજુ નોંધ કરેલી હોય તો બેંક સિલક મેળમાં ઉધાર બાજુ નોંધ થશે. એ જ રીતે પાસબુકમાં જો ઉધાર નોંધેલા હોય તો બેંક સિલક મેળમાં જમા નોંધાશે, અને જો પાસબુકમાં જમા બાજુ નોંધેલા હોય તો બેંક સિલક મેળમાં ઉધાર બાજુ નોંધાશે. અથવા ટૂંકમાં જે બાજુ નોંધ કરી હોય તેનાથી વિરુદ્ધ અસર આપવાની, એટલે જમા બાજુ નોંધ કરી હોય તો એનાથી વિરુદ્ધ એટલે ઉધાર આપવાની, ઉધાર બાજુ નોંધ કરી હોય તો એનાથી વિરુદ્ધ એટલે જમા બાજુ નોંધ કરવાની. અથવા જે જોઈએ તો જે બાજુ નોંધ કરી નથી તે બાજુ નોંધો. એટલે આ જે ત્રણ નંબરમાં એ ત્રણ પ્રકાર જે બધાનો એક સરખો અર્થ થાય કે જે વ્યવહારની નોંધ રોકડ મેળ કે પાસબુકમાં જે બાજુ નોંધ કરી હોય તેનાથી વિરુદ્ધ અસર બેંક સિલક મેળમાં અપાશે, અથવા ટૂંકમાં જે બાજુ નોંધ કરી હોય તેનાથી વિરુદ્ધ અસર અપાશે, અથવા જે બાજુ નોંધ કરી નથી તે બાજુ તે નોંધ થશે. ચોથો નંબર, રોકડ મેળ અને પાસબુકમાં જે વ્યવહારની એક જ બાજુ નોંધ કરી હોય તો તેનો સરવાળો કરી અને જે કંઈ રકમ આવે તે બેંક સિલક મેળમાં વિરુદ્ધ બાજુ નોંધવાના થશે. દાખલા તરીકે રોકડ મેળની આ બાજુ 200 રૂપિયા નોંધેલા, એ જ રીતે પાસબુકની ઉધાર બાજુ પણ 200 નોંધેલા, તો આ એટલે પણ ઉધાર અને પાસબુકની ઉધાર બાજુ એટલે બંને બુકમાં ઉધાર બાજુ જ નોંધેલા માટે એ બંને બુકના ઉધાર બાજુની રકમનો સરવાળો કરવાનો, અને જે સરવાળો થાય તે તમારે બેંક સિલક મેળવા જમા બાજુ ઉધારથી વિરુદ્ધ એટલે જમા બાજુ નોંધવાના થશે. દાખલા તરીકે રોકડ મેળની આ બાજુ 200 રૂપિયા નોંધેલા, જ્યારે પાસબુકની ઉધાર બાજુ 20 રૂપિયા નોંધેલા, તો 200 + 20 બેમાં ઉધાર બાજુ એટલે 220 સરવાળો થયો, અને એ 220 રૂપિયા તમારે બેંક સિલક મેળમાં જમા બાજુ નોંધવાના છે. પાંચ નંબર, રોકડ મેળ અને પાસબુકમાં અલગ અલગ બાજુ નોંધ્યા હોય તો બંનેનો તફાવત શોધવાનો, અને એ બેંક સિલક મેળમાં વિરુદ્ધ બાજુ નોંધવાના છે. હવે માનો કે રોકડ મેળની આ બાજુ 200 રૂપિયા નોંધેલા અને પાસબુકની જમા બાજુ 500 રૂપિયા નોંધેલા છે, તો આવા સંજોગોમાં એકમાં ઉધાર બાજુ નોંધેલા, બીજામાં જમા બાજુ નોંધેલા, તો બંનેમાંથી જે મોટા હોય એમાંથી નાની રકમ બાદ કરવાની, તો પાસબુકની જમા બાજુ 500 નોંધેલા તેમાંથી રોકડ મેળની ઉધાર બાજુના 200 રૂપિયા બાદ કરતાં 300 રૂપિયા જમા બાજુ વધુ આવેલા, એની ઓપોઝિટ એટલે તમારે 300 ઉધાર અસર આપવાની, અથવા ઉધાર બાજુ જે 300 રોકડ મેળની ઉધાર બાજુ જે 300 ઘટતા હતા એ જ બાજુ નોંધવાના. તો એના માટે રોકડ મેળ એમાં આય બાજુ પ્લસ બાજુ ગણાશે, વ્યય બાજુ માઇનસ ગણાશે, અને એ જ રીતે પાસબુક એની અંદર ઉધાર બાજુ માઇનસ ગણાશે અને જમા બાજુ પ્લસ ગણાશે. એવું આપણે જ્યારે દાખલો ગણશું ત્યારે રોકડ મેળ અને પાસબુકની આ પ્રમાણેની કોલમ બનાવી અને એ રીતે પણ કઈ રીતે અસર થાય એની વાત કરશું. હવે આ જે પ્લસ પ્લસ બાજુ, તો એ બંને બાજુ રકમ સરખી થવી જોઈએ મિત્રો, માઇનસ માઇનસ બાજુ રકમ સરખી થવી જોઈએ. જો આ બાજુ 200 રૂપિયા લેખાશ તો અહીંયા ઉધાર બાજુ પણ 200 લખાવા જોઈએ, બરાબર. આ બાજુ 200 લખાશ તો અહીંયા જમા બાજુ 200 લખાવા જોઈએ, તો કોઈ સિલક તફાવત ઉદ્ભવશે નહીં. પરંતુ માનો કે એણે જમા બાજુ 20 રૂપિયા લખેલા છે,
તો 200 કરવા માટે હજી જમા બાજુ 180 રૂપિયા ઘટે તો તમારે બેંક સિલકમેડમાં 180 જમા કરવાના છે અથવા આપણો જે 5 નંબરના પોઈન્ટમાં એકમાં ઉધાર છે બીજામાં જમા છે તો બંનેનો તફાવત શોધવાનો તો ઉધાર બાજુ 180 વધુ લખેલા એનાથી વિરુદ્ધ તો તમારે 180 જમા કરવાના અથવા જમા બાજુ 180 ઘટતા હતા તો એ જ બાજુ તમારે 180 મૂકવાના જમા બાજુ ઘટે તો બેંક સિલકમેડમાં જમા જ બાજુ લખવાના છે 6 નંબર કે રોકડ મેળની બાકીથી જો દાખલાની તમે શરૂઆત કરી હશે જે આપણે 1 નંબરમાં રોકડ મેળની બાકી મુજબ કોઈ જો તમને કિંમત આપેલી હશે તો રોકડ મેળથી દાખલાની શરૂઆત કરી હોય તો તમારો અંતિમ જવાબ પાસબુક મુજબ આવશે પછી બેંક સિલક હોય કે બેંક ઓવરડ્રાફ્ટ હોઈ શકે અને જો પાસબુકની બાકીથી શરૂઆત કરી હોય તો તમારો જવાબ રોકડ મેળ મુજબ આવશે તો એ પહેલા નંબરમાં જે પોઈન્ટ જેલો એ ખૂબ અગત્યનો એ યાદ રાખવાનો ફરીથી એક ધ્યાનમાં રાખવાના મુદ્દા જોઈએ તો બેંક સિલકમેળની શરૂઆત હંમેશા રોકડમેળ કે પાસબુકની છેલ્લી બાકીથી શરૂઆત કરવાની રોકડમેળ મુજબ ઉધાર બાકી એટલે બેંક સિલક રોકડમેળ મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ પાસબુક મુજબ ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ અને પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક સિલક બે નંબર શરૂની રોકડમેળ કે પાસબુકની શરૂની બાકીને તમારે ધ્યાનમાં લેવાની નથી ત્રણ નંબર જે વ્યવહારની નોંધ રોકડમેળ કે પાસબુકમાં નોંધ કરી હોય તેનાથી વિરુદ્ધ અસર બેંક સિલકમેળમાં આપવાની અથવા ટૂંકમાં જે બાજુ વ્યવહારની નોંધ કરી નથી તે બાજુ નોંધવાની અથવા જે બાજુ નોંધ કરી હોય તેનાથી વિરુદ્ધ અસર આપવાની જો એક જ બાજુ નોંધેલો હોય રોકડમેળ પાસબુકમાં તો એનો સરવાળો કરી વિરુદ્ધ બાજુ નોંધવાના રોકડમેળ અને પાસબુકમાં અલગ અલગ બાજુ નોંધેલા હોય તો બંનેનો તફાવત શોધી અને બેંક સિલકમેળમાં વિરુદ્ધ અસર આપવાની રોકડમેળથી દાખલાની શરૂઆત કરી હોય તો પાસબુક મુજબનો જવાબ આવશે અને પાસબુક મુજબથી શરૂઆત કરી હોય તો રોકડમેળ મુજબનો જવાબ આવશે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બેંક સિલકમેળ માટે જે સિલક તફાવતના કારણો અલગ અલગ જોવાના એની વાત કરશું બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ